કાકા, હા બોલ. જમીન તો રાશિ બેસી છે, પણ હવે પાણીનું આ તળાવ રહ્યું કે? તળાવ તો ભાઈ સાચી છે, પણ કોકને પૂછવું તો પડે. ડાયરેક્ટ તો મશીન ના મળી દેવાય ને, તો ભરભારું ગોમશે. અરે એમાં શું, એ તો પૂછી લે વાત કરે. કોઈ ના કોઈ થોડું પાડશે આપણને. તાણ પેલા ડોહો ભાઈ કોક બેઠા પૂછ્યું એમ. આલ્યા એ પૂછાય ને, કોક જાણવા મળશે. હવે ગાવાનો હરખ તો ઘણો છે, પણ આ દમ ઉપડે છે ને, એ કોક દાડો મને લઈ જાય. કાકા આ પાણી મેઠું હોય ને, મેળાઈ થાય. હું પાણી તો મેઠું છે લાગે છે એવું. એ વાત સાચી. હું હોય ભાઈ, અરે ગોમના છો તમે? હોય ને છો. હું આવો એટલે અમારે. કાકા વાત કરો તમે. અમારે ગંઢાળ તો મૂકો એમ છે. ઓય અમે જમી રાખી છે 50 વીઘા ઉધેડ. 50 વીઘા રાખી છે એમ? ઓય એટલે પાણી જોવે છે. પાણી એટલે અમે મશીન મેળવું છે એટલે પૂછવા આવ્યા હતા. એટલે આપણે તમારા ગામના સરપંચ કોણ છે આમ ભેગા થાય અમન? સરપંચ? હા સરપંચ તો હું છું. ઓ તો અમાર તો કોમ એટલું હલકું હે. તમે સરપંચ છો? તમ તમન હું નહીં લાગતા સરપંચ જેવા. ના ના દેખો છો સરપંચ જેવા જ છો. નવા લુગડા ધોળા ને હારા ચોખા પહેરીને બેઠા હોય ઈરા સરપંચ હોય ભાઈ? ના ના એવું ના હોય. ના ના એવું નહીં, પણ હોય. ના ના પણ તમે બોલો છો કે આ તમે કે સરપંચ છો, તમને શું શું લાગે છે? અમે તમને બેઠો સારવા હોય, આ લાકડું લઈને બેઠા બેઠો સારવા નહીં બેઠા, વડ રાખીને બેઠા હતા સોરાની તળાવની. સારું સારું તો વડો. અમારે કેટલા કાકા પોત મશીન ને આપણે તો ઓ પોત મેળવા પડે. પોત તો દોહી પાપડે સરપંચ દોહાબા, અમારે પોત મશીન મેળવાના છે. પોસ હા રૂપિયા થાય કે મફત નહીં મેળવા દેવો કે? આ 24 કલાક પેલી કંઈ છે, આ પેલી નળનું પાણી ચાલુ રહે છે, વાય રાખવા બેઠા છો. આ તો રૂપિયા જે થતા હોય બોલી દો, આપણે તો પાણી તો લેવું જ પડશે કે? હા રૂપિયા આમ તો હારા વાળી ભાગ લાગ કરતા છે. રૂપિયા તો સારું જુઓ, તમારે હાલ મને પહેલાં 2000 તો હાલવા જ પડશે. બરાબર બરાબર તો હાલવા જ પડશે. તમે તારે પાંચ મશીન મેળવ એનો વધો નહીં, પણ પહેલાં મને 2000 હાલો, અને પછી હું તમને નંબર આલું એટલે હું તમને ફોન કરીને કહેવ કે મહિને મહિને મને આટલે પકડે ભાઈ. હા એ તો બધા આપણે ઓળખાણ થાય એમ સંબંધ વધે થાય. હા તો હાલ એક ફોન કર, 10 હાલ દે. 10 હાલો, પણ સરપંચ જવાબદારી તમારી પર હોય. આ ગોવાનો કોણ? હું બેઠો છું. હા તો બરોબર, કાલે ઉઠે નું આ તો કોઈક બીજો કહેવા આવે ને ના થાલ. હા બરાબર. હા તમે તારે કોઈ ઊંચો અવાજ કરે નહીં. હા મને મારું નામ લઈ દેવાનું. આ તો બરાબર. નામ ફૂમતો ફૂમતો જી એમ ને? આ વિશ્વ એ ગણતો નહીં. હા એ તો અમે તો ના, અમે તાણ છો કોઈ સોર બીજા છો તાણ? ના ના એ તો શકલ તો સારી લાગે છે, પણ તમે તારે હવે બે ધરક ત્રણ બધા મશીન અને પાંચ છ લાખ કરીને મળી દો. તમે તારે કોઈ વધુ આવશે નહીં, કરો કંકુ ના. હું કઉ છું આપડે પેલા હારી જગ્યા ચોકા ખડો બડો થોડી હમી કરી અને હારી જગ્યા હોજીએ, એટલે હાલ આપડે અત્યારે તલાવડી માં જ રહ. હા તો બરે ભાઈ એવું કરાય હવાર સીધો લાવતા ફાવે ઉપલા હેડા ને રાયડો હુકે હેડ્યો પાવ છે. મારો બેટો શક્કો મરી ગયો, શક્કો ડાયરેક્ટ નરમા બેઠા તા 2000 આયા છે.
જાણી જોઈને સરપંચ પણ હવે નીકળી જવું પડશે. એ ભત્રીદા, ચાર ખૂણા તો કમ્પ્લીટ થઈ ગયા, પણ પોસમું મશીન કેટલા મેલું હવે? પોસમું કાકા છે ને, અરે ખૂણે મેલ દેવો એટલે પેલા ભાગના ખેતરમાં જેને પાણી આલું હોય ને એ ભાગ લાગે હેડ્યો આવે. હા પેલા કરને કાકા, હા પેલા ગાડી વાળા છીએ વળ્યા બમ્પ માટ. ઓવા ભત્રીદા, મારા ઓળખે ધોણા ઉડાડ તો આવી રહ્યો છે. અબ્બાજો અબ્બાજો પછી વાત એ. હા રસ્તો લખ્યા લેલો તમન ચમ તલાવડી વચ્ચે રહી બારો બાર બમ્બ મારા તો રોડ બીજો છે. એટલે અમારા ખેતર નો રસ્તો છે, હું પથ્થર ફાળો તો આવ્યા. તમે કોણ? તમે? અરે આ તલાવડી આખી અમારા નોમે છે ભાઈ. ખેતર બેતર માં ચોક ફરી જવાનું, આ રસ્તે રહી નહીં હડવાનું. ગાડી પાછી વાળો તળાવ માં જાતે નહીં આંકવાનો. કેમ પણ ના પણ તમારો પ્રોબ્લેમ અમારે જોવાનું, અમારે નહીં જોવાનું. અમારું આ તલાવડી હવે અમારે નોમે છે, પોચવાનું દિવ હમણાં તાકતા નહી. પાટણ બાજુ ગાજર હારો હોય છે. આ તે 50 વીઘા ગાજર કરો, પણ બીજી 50 વીઘા ગોતવી પડશે પછી. કેમ? પેલા રાયડો રૈડા બધું ચો વાવશો? એ તો કાકા આટલામાં આપડે એ તો આજુબાજુ મૂળની પથારી ફેરવી નાખી, મારે કાચી લાઈન ચો પડતા કરો તો કાચી જાય ખેતર માં તાકતી નહીં. એટલે એના ઓલે તો દાગીના હું કેટલા કરાવવાના ખબર છે? દાગીના આના સારું કરાવો તો મારું કોઈ વિચારો છો? તારું વિચારેલું પડ્યું, આ ઉનાળા તારે વગડાઈ દેવાનો ઢોલ. આપડે સીધે સીધું પેણી કરતા તું રે, આ બાજુ પાણી ઊંચું પાવ હોય એટલા વધારે વધો નહીં આવે. આ તો આપડે ફટાફટ મજાઈ જાય. આજે આ થોડું પડેલ છે, ટોટો કમ્પ્લીટ આવી જાય. આપડે જગ્યા અમે એડ કરી નાખીએ હવે. અને તું શું કે ના કરતો ખબર? અમારે વહેલા લાઈન ખરાઈ દો વેગણ. આવું હવે આવી જગ્યા મળી વાત જોવાય જ નહીં. ના ના પેલું હુકાય છે એટલે યાર, બીજું કોઈ નહીં. શું કીધું? હા સારું સારું, તમારે લાઈન ખરાઈ ગયો. શું કરો ભાઈ? ભાઈ આ ભાઈ કીધું મશીન મેળ લેવું તું. આ જગ્યા નજીક છે ને, જગ્યા પાછી સારી છે વ્યવસ્થિત. ગાયડા હુકાતા કીધું મશીન લાઈન મેળ લ્યો. તો મશીન લાઈન મેળ લ્યો, પૂછ્યું આમ કને પૂછવાનું? કઈ રજા લીધી એમાં? વળી કઈ રજા લેવાની? પાણી છે તળાવ તે ભરી મેળ લે પાઈ જાય એડા. તો કોઈ તળાવ તમારે બદલે ભર્યું છે? તકરા બદલે ભર્યું છે. એટલે હવે આ તો ગોમ નું તળાવ હોવ મે લઈ યાર. મશીન ગોમ નું હતું, ગોમ નું હવે રહ્યું નહીં. ચમ ચોક ચોકણ તો તુરી જાણ, બીજા ગોમ તો તુરી આર્યું. વાત આપણો તળાવ અમે લઈ લીધું હવે, અમાર ભત્રી દે મે અમે લઈ લીધું વેચાતું. સરપંચ અમન 5 વર્ષનો કરા કરી આલ્યો, એટલે મશીન બશીન મહેરબાની કરીને વાકણ મિલતા ના, પછી મજા નહીં આવે. અને મજા તો નહીં આવે, પણ મશીન વાળા છે ને તો પડ્યું છે. મય હવારે તમને આવતે આવતે એટલું યાદ રાખજો. એટલે પણ અમારા એડા હુકો છે યાર. અરે એડા હુકાતા તો કટર મારીને અત્યારથી ભયમો ગાયલો, એટલે આગળ જઈને નળી જ નહીં. આ તમને કહું, બાકી મશીન બશીન મેળવાના આવતા હોય તો આપણે શું કરશું? ચલો બાબા કરવું પડશે એના માટે. દોડો નીકળો કાકા. આપડે પેલું પોસમું મશીન કહેતા હતા, એરી હોય મેલ દઈએ. આ તો હોય છે, આપડે હરખું કરી અને હોય મેલ દે. આમાં આ કેવા 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 હેડે આવી દો કે તમે? આ જોજે આ કે આ કનું છે કનું, એટલે અમે ખરીદીને બેઠા છે. રૂપિયા આલ્યા છે, મફત નહીં રહેશું. તાર તો હેડ હવે આપડે હારી છે ને. આ તો ચારે ખૂણા હરખા થઈ ગયા પોતે પોત. હવે આપડે હવે લાઈન ખાલી મેલવાનું છે. અને ફટાક રાજ
ને જો આવા નવા હેડ આવશે કેટલાક ને ના પાડશે આપડે. અરે કાકા આવા તો 25 જણા 70 જણા આવે તો ના ગોઠા એમ થોડું મેળવા દેતા હશે. મેળવા તો ના દે એમ તો આપડે બેચો જમચમ છે. અને સરપંચ સપટ માંથી સરપંચ આપણા જ છે સમજદાર તો. મારા બેટા બે ચિયા છે મારા રસ્તે લ્યો શી ખેર મારા પેલા કે સરપંચ અમને તળા વેચી માર્યું છે તે આ સરપંચ નો નંબર હું ઘુસું શું કરું હેલો હા કોણ ફરત બોલું હો સરપંચ બોલ્યા ઓય ઓય લા કેટલા હો તમે હું મીટિંગ માં છું અલ્યા મીટિંગ કરશો ને આ ગામ માં બે જણા છે ક્યાં આયા હે મને તળા ઉહરા હેડવા નહીં દેતા આ ધલાજી ને મશીન નહીં મેળવા દેતા તમે પૈસા લઈને બેહી ગયા તળાવ ના હા તમે પૈસા લઈને બેહી ગયા હો કોને કીધું અલ્યા ઈયલે કીધું કે સરપંચે અમને તળા વેચી માર્યું છે ના ના યાર આવું બનતું છે હું તો 2-3 દાડા થી હું તો મીટિંગ માં છું યાર એટલે હું મીટિંગમાં પત્તર ફાળો તમે હવે મારે યાર રસ્તો હેડું જ છો હોય કણ હા યાર તમે શાંતિ રાખો હું 15 મિનિટમાં આવું જ છું હા તો જલ્દી આવો યાર આ તો મારા પડે હેડવાય નહીં દેતા હું તો બેહી રહ્યો હોય કણ આ તો બધું બથાઈ પડ્યા આખું તળાવ બથાઈ પડ્યા અહીં હા રાડો જલ્દી આવો તમે ના ના આવું છું હું આવું મારે નોમ બદનામ થાય ના ચાલે યાર હા રો આવો તાર યાર 10 મિનિટ નું કઈ 1/2 કલાક કર્યો તમે લે યાર પેટ્રોલ થઈ રહ્યું તું પેટ્રોલ પંપે ભરાય આવે સંબંધી ભેળો છે ચા પાણી કરે શું હતું બોલો પેલું એમ કહો આ તળાવ તમે વેચી જમ મારી કને પૂછીને વેચ્યું અમને થોડું પૂછવું પડે યાર પેલા ગરમી કરતા એ પરથી મને એવું લાગતું કે પેલી બાજુ દૂધ નું પાણી નું પાણી પેલી બાજુ હેડો યાર પથારી ફેરી નાખી વેળા બગાડી હતી એની મશીન મેળવા ઉડી આવે છે પેલા ગાડીઓ લઈને દોડે છે વળી તમે ઉડી આયા હોય મશીન તો મૂકવા ને બધા ને મૂકવા નહીં યાર મશીન તો દરેક ને મેળવા નહીં દરેક ને જેમ દરેક ને મેળવા ગમે તે મેળી જશે ગોમ પંચાયત નું તળાવ છે તો ગમે તે મશીન મૂકી દે ગોમ શું તમારું રહ્યું તળાવ અમારું છે હા અલ્યા મુકવા તમારા તો મેળવા હોય તો તમે અમને પૈસા આપજો હા અને તમે આ કોઈ ઓળખેણ લઈને કોઈ ચશ્મા પહેરે નો આમ ઉડ્યા એટલે કોઈ બીબી દા તાણે અમે આખો દાડો નેતાઓ ફરનારા છો અમાર કાકા નું મગજ એવું છે ને ખરેખર જતા આ કના પાવર થી બોલે યાર કના પાવર થી મને ખબર નહીં પડતી તાણ કોઈ જમચમ નહીં બોલતા હોય અમે હે હા મારા બેટા જી લાઈટ નો પાવર છે તો મને ખબર નહીં પડતી વાત સાચી મારા બેટા
સીધો 500 વોલ્ટ નો કઈ નો છે? 500 વોલ્ટ નો આ ઘણી વાર તો બોલવું નહીં મારું, શું કરે છે આપડે જોઈએ જ. એના રંગ જોઈ લે યાર, ક્રિકેટ ની ઘોડી રંગ તો લગાવે છે, આપડે જોઈ જોવો કેટલા વધી આપણા ગામ માં. હા કેટલો પાવર કરે છે. શું કરવાનું તમારે? કો હવે કોઈ જવાનું છે તમારે? કમે તમારે લે ભાઈ, હું કીધું ના તમે જતા રહો સુખ શાંતિ ઘેર ને ઘરમાં વાટ જોઈ રહ્યો છે. સોના મને રમતા ફરો, રમતા પેલી બાર દઈ દો. રમતા ફરો નહીં, મારા તળાવ વચ્ચે વચ રસ્તો છે, તોય મને આખું ગામ કોઈ કહેતું નહીં. તમે કોણ ક્યાં નારા છો? તળાવ ના ધણી. આજ યાર તળાવ માં કીધું, કાલ ખેતર માં કઈ ગયા. કાલ ખેતર તમારું નહીં, તમે જતા રહો. બલ્લુ ઘેર હુઈ ગયો, હાલ માં એના ધણી અમે છે. પૂછો તો કરી, કના ઓળખાણ થી તળાવ લીધું હોય ને ભાઈ? આ તળાવ કની ઓળખાણ થી લીધું તમે? અમારા છે ને આ ગામ ના ધણી નો હાથ છે અમારે. માર ભત્રીજા આગળ તમે ઝાજી મગજ મારી ના કરો. એનું મગજ હાવ બેન્ડ છે, હમણાં જેલ માં હું છોડીને લઈને આવ્યો છું. એટલે તમે મૂકો ને કે જો ગામમાં ધણી એક જ હોય, કોણ એક માથું હોય સરપંચ નું, એ સરપંચ રહ્યો ને એ અમારો મોણસ છે. એટલે તમારા જે આ લાલુ પંચુ રહ્યા ને એ આવો કે ના આવો મને કોઈ ફરક પડતો નહીં. એટલે શું બીજો સરપંચ કયો જાજો? શીખર મને તો સમજણ જ ના પડ્યા સદાય. શું અને વળી કયો વોટના નો ઢગલો કરી નાખ્યો? તા સરપંચ થઈ ગયો ને આ બધું તળાવ વેચી માર્યું. આ તો કાલે આખું ગામ વેચી મારશે. તાર ગામમાં તો વોટિંગ નહીં થયું. હે હડા તો જોઈએ તો સરપંચ નહીં જોવો મારું કેવો છે? જોવો તો પડશે કે? હા પૂછવું તો પડશે કે નોમ નોમ પૂછો. એ તો પૂછો એમ ફાઇન લઈ જઈ. એટલે કાકા વાઈન શું નાટક થી કડીએ કડીએ ઓમ હાથ મેલી નો આમ તઈ બોલે, ઓમ હાથ મેલી નો આમ તઈ બોલે. હું પ્રોબ્લેમ કે હતા સરપંચ સાહેબ ને અમને મળાવો ને, અમારે તો પરવાનગી તો લેવી પડશે કે તળાવ ની ને રસ્તા માં હેડવાની ને. એટલો જ ઉપકાર કરો કે હા સરપંચ સાહેબ ને મળાવો. કરશે ભેગા કરશે હોય હા ભેગા કરશે હોય. તમે નોમ થી ઓળખો? નોમ થી પણ જાતે બતાડે તો ઘણી મજા આવત. રૂબરૂ મો પણ એ કે આખા ગામ માં હાલ માં મારી હાક છે. હું હેડું તો કોઈ બચ્ચું અવાજ નહીં કરતું એવા માણસ. જો તમે ઉંમર લાયક દો, 10,000 રૂપિયા અમે હોય એડવાન્સ 5 વર્ષ નો કરાર કર્યો. હા એ તો બધું બરોબર છે, પણ ફૂમતાજી ને જોઈ તો લેડો. સોનું ચમ રાખ્યું તેમ લેડો. ખબર પડે કે ફૂમતો સરપંચ સ્વરૂપ ફૂમતા સરપંચ જ વેસી મારી બધું. ભેગા થવા તમને ભાગ લેવાનો છે? બધા બોલો. ભાગ નહીં લેવાનો સરપંચ, આ ગોમ વાળા કઈ દે હરણ કરે યાર. એક દાડો મશીન મેળવા આવે, એક દાડો ગાડી લઈને આવે, ના વળી વાયન લઈને ઉડ્યા. હેલો કોણ છે? આ જો આ ભાવ હમણાં જો. એ માર પગમ નહીં ઓમ યાર. પગમ નહીં મારું પેલું પડી ગયું.
એ પાયલી શો પડી જાય હાલ મારા કોઈને મને ગરજ નહી હું તાકો શું અડવે અડવે બોલો આ બધા હરણે રણકે નાખી યાર અમને આર્યા સરપંચ પૂછી લ્યો હા ઈયાના મે પૈસા આલ્યા કો ઓ બળ્યો બોલો આ સરપંચ છે આ સરપંચ નહેલા ભાઈ આ તો ગામનું દારૂળિયું છે સરપંચ છો આર્યા સરપંચ હકીકત મુ લે ભાઈ અમે વાણ પૈસા આલ્યા છે તો પૈસા આલ્યા લઈ રો પૈસા એડો હા ગામનો સરપંચ આવો હોય આ બો બોકડે બેઠો હોય ભલા આદમી પીતો હોય એ તો કે હું તળાવની હોર રાખું તમને શરમ આપી જોવે આ આવાના તમે વિશ્વા કરીને પૈસા આલી દો છો ભલા આદમી તમે કેટલી ગરમી કરો છો કેટલું પેલું કરો તમને તમને પેલી તો વિચાર તો કરવો પડે કે એ દાડા તો કમ્પ્લેટ હતા આ તો જાવ શિક્કો મારી નાલો સરપંચ નહી તો શિક્કો મારી દેહ મારી દો શિક્કો અને હેડો મારે હંગત પંચાયત મો કે સરપંચ કોણ છે પંચાયત નો હું માલિક જ છું લ્યો હાલ તો માલિક જ છે મારે કેવા પડે સરપંચ હા સરપંચ કેવા વિચાર કરો ચાર બધા સરપંચ હમણાં એ પૈસા આલ્યા છે જે એટલે સરપંચ હા લે આ ડોહાન તો હમણાં હું માર્યા વગર નહીં મેં કાકા લાવ ડોહાન લાવ ડંડો લાવ ભાઈ ડોહાન નહીં મારો આપણો મારવાથી તું આયા હવે હું સરપંચ થઈને છૂટી આલું છું કે આ ડોહાને દોડાવો ને આ પોયાને દોડાવો કેમ કે વાયને કોલર ટાઈટ બહુ કરે ને આપણા ગોમ હોમે ને આપણા સરપંચ હોમે કોલર ટાઈટ કરે ના ચાલે આ પટીયો મારો મુઠીયો વાર છે ઓય પાસ કાકા માર તો પેલથી પગ ભઈ ગયા છે હવે ભગના પગ હોય હાજર હું નહીં હારી